अगर केमी बाबत हो सात अगर केमी बाबत सु करे सजीव हो इतने सु करे केमी सात अगर केमी बाबत हो आपने बता दी ची पहलू लेकिन ची हालू चाहिए पची ची लागनी थवी पची बच्चा हुआ मलमूत्र करवा श्वास लेवो थोड़ा पानी लेवा ने वृद्धि थवी आटली वस्तुओ थती होय एटले समझवानुं के ए सजीव छे। मानसो प्राणीओ पक्षीओ जीवजंतुओ अने छोड सजीवो छे। शुं काम जो पहेला नानुं बालक बताव्युं छे પછી જોઈ ધીમે ધીમે મોટું થયું અને પછી મોટો માણસ બની ગયો તેવી જ રીતના વનસ્પતિમાં બીજ હોય પહેલા પછી તમે તેને શું કરો છો વાવો છો પછી એમાંથી મોટું છોડ બને છે અને ઈંડું છે જો કોઈ પણ પક્ષી ઈંડું હોય પછી એમાંથી નાનું બચ્ચું નીકળે પછી મોટું મરઘી બની જાય છે। સજીવના લક્ષણો હવે તમને હું નિર્જીવ શું હોય તે કહું છું। ચાલો નીચેનો દડો જોઈએ અને પ્રશ્ન પૂછીએ। દડો શ્વાસ લે છે તમારા ઘરમાં બોલ છે ને બધાના ઘરમાં બોલ હોય બરોબર તો એ શ્વાસ લે છે તમે આમ જેમ લ્યો ને એ શ્વાસ લઈ શકે છે ઓકે નોઈ ખાવાનું ખાય છે એ તમને કહે છે બોલ મને ભૂખ લાગી મને જમવાનું આપો ઓકે નોઈ ચાલી શકે છે એ તો તમે એને રમાડો ને થ્રો કરો તે રમે પણ એ જાતે ચાલી શકે નોઈ મોટો થાય છે એ જેવડો છે એવડો જ રહે છે બરોબર આ બધા જવાબ છે ના માટે એ વસ્તુ કેવી છે નિર્જીવ। શું તમે જાણો છો નિર્જીવ વસ્તુઓ માણસે બનાવી છે જેવી કે કમળો જેની સાથે તમે રમો છો કાર જે રોડ પર ચાલે છે ફર્નિચર જે આપણા ઘરમાં છે જમીન પથ્થરો પાણી વાદળો સૂર્ય ચંદ્ર તારા વગેરે કુદરતી નિર્જીવ વસ્તુઓ છે એ બધી ભગવાનની બનાવેલી છે કુદરતી અને ઉપર મેં કીધી કમળો કાર ફર્નિચર કે ચાલ હવે યોગ્ય વર્તુળ સાથે જોડો જુઓ આ તમને આપેલું છે તેની વચ્ચે શું લખ્યું છે સજીવ અને નિર્જીવ પછી તેની સામે ચિત્રો આપેલા છે તમારે શું કરવાનું છે ઓળખવાનું છે કે એ વસ્તુ સજીવ છે કે નિર્જીવ છે। હમણાં મેં તમને બતાવ્યું કે સજીવ કોને કહી શકાય અને નિર્જીવ કોને કહી શકાય તે બાબતો ધ્યાનમાં રાખી અને તમારે આને જવાબ આપવાનો છે। હવે સજીવ હોય તેની નીચેનામાં ગોળમાં લાલ રંગ પૂરો એની નીચે ચિત્રો આપેલા છે દેખાય છે તો જેમાં જે સજીવ છે તેની બાજુમાં આપેલો ગોળમાં તમારે લાલ રંગ પૂરવાનો છે। ફોર એક્ઝામ્પલ અતિશ એ સજીવ છે હા વિશ્વાસ લે છે હલનચલન કરી શકે છે ખાવાનું ખાય છે બરોબર એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે તો કે હા તો એને કહેવાય સજીવ તો ત્યાં તમારે લાલ રંગ પૂરવાનું છે। હવે ડોક્ટર પૂછે છે પ્રશ્ન કે ઘડિયાળ સજીવ કહેવાય કે નિર્જીવ ચાલો હું પણ તમને પૂછું છું કે ઘડિયાળ સજીવ કહેવાય કે નિર્જીવ ચાલો મને જવાબ આપવાનો છે કોણ આપશે વિચારીને જવાબ આપો મેં તમને કહી દીધું સજીવ નિર્જીવ કોને કહેવાય
પૂછવાનું છે કે ઘડિયાળ શું છે? પ્રશ્ન પૂછો. મેં પૂછાય શ્વાસીય છે, હાલી શકે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. શું
શકાય છે આની પણ નથી પૂછરી આની નથી આની નથી આની રાત નથી હવે પોપકોર્ન કહે છે કોઈની મદદ કરવી એ સારી વાત છે તમે મદદ કરી તે બદલ થેન્ક યુ તો તમારે પણ આ પ્રાણીઓની મદદ કરી તેમાં કૂદતા અંગો તમારે દોરવાના છે ચાંદા મામા છે બરોબર
एक तो कार छे, घर छे, प्लेन छे, बरोबर। बाकी बधा छे ते सजीवो छे, बरोबर छे ने? ते खाई पी शके छे, श्वास लई छे, ना પણ નીચે છે। પછી અહીં પ્લેટમાં આપેલા બિસ્કિટને ધ્યાનથી જુઓ। દરેક પ્લેટમાં એક બિસ્કિટ છૂટું છે, તેને સર્વ કરવા પ્રયત્ન કરો। જુઓ કેટલા કટકા ઘટે છે, જ્યાં જ્યાં ત્યાં તમારે તે પૂરા કરવાના છે, બરોબર। એક બિસ્કિટ છૂટું છે, તેને આની સાથે કરવા માટે તમારે શું કરવાનું છે? કેટલા બિસ્કિટ ઉપર ચોકલેટ ચિપ, ચોકો ચિપ્સ કહો ને તમે, જે તે દોરવાના છે। પછી ખાઈ શકાય તેવી વસ્તુ પર ગોળ કરવાનું છે। આમાંથી તમે શું શું ખાઈ શકો જોતા જાજો। પીઝા, દ્રાક્ષ, પછી આ શું છે, હોટડોગ છે કે બર્ગર, તે બધા પર તમારે ગોળ કરવાનું છે। ચિત્ર જુઓ, શબ્દો સાંભળો અને જે તે વસ્તુ સાથે લેબલ સાથે જોડો। ચાલો અટકું કરી લેવાનું છે આપણે। તેમાં તમારે જોડવાનું છે ચાંચ, કાંકો, ડાળી, ઈંડા, માળો અને આંકો। પછી છે આપેલી વસ્તુઓને તેના યોગ્ય જૂથ સાથે જોડો। સફરજન છે તો ફ્રૂટ સાથે, શાકભાજી સાથે, બટેટા અને પ્રાણીઓ સાથે વાઘને જોડો। પહેલા પેજમાં સૂર્યમુખી છે એમાં ડાળી નથી, કબાટ છે એમાં માથેમાં ગોળ નથી, છત્રી છે તો ડંડો નથી, બરોબર। આ બધું તમારે દોરી લેવાનું છે। આ સીધા એટલે આપણે ચાલુ સર્જનનું અને મારી આસપાસનું ઘર લઈ દેવાનું છે। ચાલો સર્જનમાં પેજ નંબર 104 થી 112 સુધી તમારે પૂરું કરવાનું છે। બાકી છે તે પૂર્ણ કરી લેજો। ઓકે, બાય બાય, સી યુ, હરિઓમ।